સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં 45 કરોડના ખર્ચે નિર્માણ થનાર યાત્રી વોકવેનું ભૂમિપૂજન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં કેન્દ્ર સરકારના પ્રયત્ન મંત્રાલય દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત રૂપિયા 45 કરોડના ખર્ચે નિર્માણ થનાર યાત્રી વોકવેનું ભૂમિપૂજન કર્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે આ યાત્રી વોકવે સાગર દર્શનથી શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ પથ ઉપર ચાલતા સમુદ્ર દર્શન, શ્રી સોમનાથ મંદિરના દર્શન, શ્રી રામ મંદિરના દર્શન તેમજ ત્રિવેણી સંગમની અલૌકિક અનુભૂતિ થશે. આ પથ પર 200 મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ભક્તિમય સંગીતની સુરાવલીઓ સાથે રાત્રિના આ પથ પર આધુનિક લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રસાદ યોજના અંતર્ગત કુલ રૂપિયા 100 કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થશે. ગૌરવ અને ભગવાનના સમગ્ર વિશ્વ ઉપર આશીર્વાદ છે એવા સોમનાથ મહાદેવના દર્શને આવવાનો મોકો મને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ અહીંયા આજે સપરિવાર દર્શને આવ્યા છે ત્યારે મને પણ સાથે પૂજાનો અને દર્શનનો મોકો મળ્યો છે. સમગ્ર વિશ્વ ઉપર જેમની મહેર છે એવા સોમનાથ મહાદેવ સમગ્ર દેશ અને દુનિયાની આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર એ ભગવાન સોમનાથ અહીંયા આજે એક દરિયો અને જમીનની વચ્ચે કેન્દ્ર સરકારની, નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ખૂબ મોટો રસ્તો, અલગ અલગ સુવિધાઓ સભર એનું ખાતમુહૂર્ત અમિતભાઈ શાહે કર્યું છે ત્યારે મને પૂરી શ્રદ્ધા છે. આદરણીય અમિતભાઈ શાહ એ પણ ટ્રસ્ટી છે, નરેન્દ્રભાઈ પણ ટ્રસ્ટી છે, આદરણીય કેશુભાઈ લહેરી સાહેબ વગેરે અહીંયા ટ્રસ્ટી છે ત્યારે અમિતભાઈ એક સરસ મજાની વાત અહીંયા કરી છે. એક નવો ઇતિહાસ કે ભગવાન સોમનાથ રચવા જઈ રહ્યા છે ત્યારે સુવર્ણ કળશવાળું મંદિર, આપણું ઐતિહાસિક વિરાસત એ પુનઃપ્રાપ્ત થશે, ટૂંક સમયમાં પ્રાપ્ત થશે આવી અમિતભાઈ શાહે વાત કરી છે ત્યારે મને પૂરી શ્રદ્ધા છે. ભગવાનનું શી ઝુકાવનાર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર જે જે સંકલ્પો અહીંયા કરે છે સંકલ્પો પૂરા થાય છે ત્યારે ભગવાન સૌ પર મહેર કરે. આ ભારતે વિશ્વગુરુના સ્થાને બેસે નવ ભારત સાથેની કલ્પનામાં નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે ભગવાન મહાદેવ સોમનાથના પણ આપણને સૌને આશીર્વાદ મળે એની મને પૂર્ણ શ્રદ્ધા છે. જીતુભાઈ, આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, જ્યારે પણ ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય ત્યારબાદ અમિતભાઈ, હું માનું છું કે ભગવાન આસ્થા અને શ્રદ્ધા દરેક બાબત અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિનું આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર અને દેવાધિદેવ મહાદેવ બધાનો દેવ મહાદેવ છે ત્યારે ભોળાનાથના દર્શન, સોમનાથના દર્શન હું અમિતભાઈને વર્ષોથી ઓળખું છું, 25-30 વર્ષથી તો મારો સીધો નાતો છે. ત્યારે એ કંઈ જવાબદારીમાં હતા કે નહોતા, ભગવાન સોમનાથના દર્શને એ અવશ્ય આવતા હતા. આપ પણ જાણો છો રાજ્યમાં જવાબદારીમાં હતા, ગૃહમંત્રી હતા, એ પહેલાં ધારાસભ્ય હતા નહોતા, તો પણ નાનપણથી જ અહીંયા એમનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર જોડાયેલું છે. તો મને એવું લાગે છે કે સમયે સમયે એ અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. સ્વાભાવિક છે કે ચૂંટણીઓ હોય કે ન હોય, પણ ભગવાન માટેની એમની પૂર્ણ શ્રદ્ધા એ મને પૂરો ભરોસો છે કે સોમનાથ મહાદેવ હંમેશા એમને સફળતા અપાવતા હોય છે. ટુરિઝમ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના જે ધાર્મિક ટુરિઝમને પ્રમોટ કરવા માટે છે, આપણા યાત્રા સ્થાનોના સ્વચ્છતા માટે, આપણા યાત્રા સ્થાનોની સુગમતા માટે, આપણા યાત્રા સ્થાનના ધાર્મિક મહત્વને ફરીવાર પુનઃપ્રસ્થાપિત કરવા માટે આ પ્રસાદ યોજના ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારના દ્વારા કરવામાં આવી છે અને એ પ્રસાદ યોજના હેઠળ આપણા સોમનાથ ધામ પણ આવરી લેવાયું છે. એ યોજના હેઠળ આજે 45 કરોડ રૂપિયાનું કામ શરૂઆત થઈ છે. સૌએ સાથે ભાઈ એનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત પણ કર્યું છે અને શ્રદ્ધા છે આવનારા દિવસોની અંદર પ્રવીણભાઈ અને એમના સાથીઓ મળી સોમનાથને વધુ ને વધુ લોકોને આકર્ષિત કરવાવાળું કેન્દ્ર બનાવશે અને દેશભરની અંદર આ જ્યોતિર્લિંગનું મહત્વ, આ જ્યોતિર્લિંગનું ગૌરવ પુનઃપ્રસ્થાપિત કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરીશું.